કેમ છો બાળકો? મજામાં ને? હું તમારી શિક્ષક ડોલીબેન. આજે આપણે ધોરણ 4 પર્યાવરણ પાઠ 18 ગામ ગામના પાણી આ પાઠમાં આવતી યાદ રાખવાની બાબતો ટૂંકમાં સમજીશું. પાણી જીવનનું અમૃત છે. જળ એ જ જીવન છે. પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે. પાણી બચાવો, પાણી આપણને બચાવશે. પાણી પીવામાં, રસોઈમાં, આપણી દૈનિક ક્રિયાઓમાં, કપડાં ધોવામાં, વાસણ માંજવામાં, ઘરની સફાઈમાં, ખેતીમાં તથા ઉદ્યોગોમાં ઉપયોગી છે. પીવાનું પાણી રંગ વગરનું, ગંધ વગરનું, સ્વચ્છ અને જંતુમુક્ત હોવું જોઈએ. પાણીને સ્વચ્છ અને શુદ્ધ બનાવવાની તારણ, ગાળણ, નિસ્યંદન અને ઉકાળવા જેવી રીતનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીને જંતુરહિત કરવા માટે વોટર પ્યુરિફાયર નામનું સાધન વપરાય છે. પાણીમાં વધુ પડતા ક્ષાર હોય તો તેને દૂર કરવા આરો પ્લાન્ટ વપરાય છે. સરગવાના બીજ અને તુલસીના પાનનો ઉપયોગ કરીને પાણીને સ્વચ્છ બનાવી શકાય છે. મોટા શહેરોમાં પીવાના પાણીમાં ક્લોરિન વાયુ પસાર કરીને તથા ગામના કૂવાના પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટનો ઉપયોગ કરીને જંતુરહિત બનાવવામાં આવે છે. ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા, મરડો, કમળો તથા ચામડીના રોગો થાય છે. રોગચાળા વખતે પાણીમાં રોગના જંતુઓ હોવાની ઘણી શક્યતા હોવાથી પાણીને ઉકાળીને જ પીવું જોઈએ. જમતા પહેલાં અને શૌચ ક્રિયા પછી હાથ પગ સાબુથી ધોવા જોઈએ. માટલામાંથી પાણી લેવા માટે ડોયાનો જ ઉપયોગ કરવો જોઈએ. આપણા રહેઠાણની આસપાસ ગંદુ પાણી ભરાયેલું રહે તો તેમાં મચ્છર ઈંડા મૂકે છે. આથી મચ્છરનો ઉપદ્રવ વધે છે. મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે આપણી આસપાસમાં ભરાયેલા ગંદા પાણીનો આપણે નિકાલ કરવો જોઈએ. પાણી ખૂબ જ કિંમતી કુદરતી સંપત્તિ છે, તેથી તેનો બગાડ કરવો જોઈએ નહીં. બસ આટલું જ યાદ રાખશો ને બાળકો? ફરી મળીશું. ચાલો આવજો.